हेलो, गुड आफ्टरनून एवरीवन। तो आज आप डिस्कस करशू ऊंचा और नीचा जुस्सा असरो। लास्ट टाइम आप मतलब आ जे मोरल हतु ने, मतलब मोरल एट जुस्सो, तेनो मतलब ने बधु समझी गया था, बराबर छे। तो एने ज आपणे पाछू हवे थोड़ू वधारे डिस्कस करिए। तो इफेक्ट ऑफ हाई एंड लो मोरल एवं आपणे कही सकीए। तो एनो प्रश्न पण ए रीते पूछी शकाय कि भाई उद्योगों में चारित्र बल एट्ले कि मोरलनी असरो जणावो एम। तो सौ प्रथम आप डिफरन्स जो आप प्रमाण आप मतलब में कम्पेरिजन कर लीए तो आपने थोड़ो वधारे ख्याल आवी शके, बराबर। तो पहलू आपने आप एकमनी ध्येय प्राप्ति माटे स्वेच्छाए सामूहिक सहकार, बराबर। जयरे अपने बीजू एवं कीधेलू है एकमनी ध्येय प्राप्ति माटे मतलब में स्वेच्छाए सामूहिक सहकार जो मळतो होय तो ऊंचा जुस्सानी सारी असरो आपणे कही सकीए, बराबर। तो एज रीते मतलब में नीचा जुस्सानी खराब असरो माटे आपणे एवुं कीधुं के एकमना ध्येय प्राप्त प्रत्ये बेपरवाही, बराबर छे, अने बिन वफादारी। એવું આપણે જો આ ઊંચા જિસ્સા અને નીચા જિસ્સા માટે આપણે આ જોઈ જ ગયેલા છે, બરાબર। રિલેશનશીપ બધા જોઈ ગયેલા છે કે સમપ્રમાણમાં, પછી ઊંચો જુસ્સો નીચી ઉત્પાદકતા હોય, બરાબર છે, એક્સ દરી વાય દરે, પછી નીચો જુસ્સો ઊંચી ઉત્પાદકતા વગેરે આપણે આની અંદર જોઈ ગયા હતા, બરાબર। સો પછી બીજો મુદ્દો આપણે જોઈએ તો બીજા મુદ્દામાં આપણને કીધું કે ઊંચી ઉત્પાદકતા, બરાબર, ઊંચી ઉત્પાદકતામાં શું કીધું કે એકમ દીઠ નીચો મજૂરી ખર્ચ। ઊંચા જુસ્સાની જો વાત કરીએ સારી અસરો તો કયો છે, એકદમ દીઠ નીચો મજૂરી ખર્ચ, જ્યારે નીચા જુસ્સાની ખરાબ અસર શું થાય કે નીચી ઉત્પાદકતા। ખર્ચ ભલે ઓછો થતો હોય પણ કે ઉત્પાદકતા બી એની વગળતી હોય, હે ને, એટલે પ્રોડક્ટિવિટી તમારી ખરાબ થાય એવું આપણે કહી શકીએ, બરાબર। એટલે નીચા જુસ્સો કેવો વધારે જ રાખવાનું, ભલે ખર્ચો થાય તો કંઈ નહીં પણ કામ સારું થાય એવું આપણે કહીએ ને, ભાઈ તું પૈસા વધારે લેજે પણ કામ સારું કરજે, પૈસા મતલબ પૈસા ઓછા લે અને કામ બરાબર નહીં કરી જાય, કામ પૂરતું કામ કરીએ તે નહીં ચાલે, બરાબર, તે રીતે આપણે કહી શકીએ। ત્યારબાદ વાત કરીએ તો ત્રીજું આપેલું છે આપણને ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન રિજેક્શનનું નીચું સમપ્રમાણ, સોરી નીચું પ્રમાણ, બરાબર ને, એવું આપણે કહી શકીએ કે ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન રિજેક્શનનું નીચું પ્રમાણ, જ્યારે નીચી જુસ્સાની ખરાબ અસરમાં શું કીધું, જો ઊંચી જુસ્સાની સારી અસર ને નીચા જુસ્સાની ખરાબ અસર, તો બંનેનું કોમ્બિનેશન શું થાય છે, બરાબર, એ બતાવેલું છે આપણને। તો નીચી ગુણવત્તા અને ખામીયુક્ત ઉત્પાદન થઈ શકે જુસ્સો જો નીચો હોય તો, બરાબર। એ જ રીતે ચોથું કીધું આપણને કે એકમ દીઠ નીચી ઉત્પાદન ઘડતર, સોરી પડતર, માં આપણને કીધું છે કે માલ સામગ્રીનો ઓછો બગાડ, નીચો મજૂરી ખર્ચ એટલે કે ઊંધી ઉત્પાદકતાને કારણે, એ જ રીતે નીચો સિરોપરી ખર્ચ, સાધનો અને સેવાઓનો કાર્યદક્ષ ઉપયોગને કારણે એવું આપણે કહી શકીએ છીએ। જ્યારે નીચા જુસ્સામાં શું થાય તો એકમ દીઠ ઊંચી ઉત્પાદન પડતર એવું આપણે કહી શકીએ, ક્લિયર। ત્યારબાદ વાત કરીએ તો પાંચમું કીધું કે ઊંચી શિસ્ત, જ્યારે નીચામાં શું હોય તો શિસ્તનો અભાવ જ હોય, હોતું જ નથી, જ્યારે સારીમાં શું કીધું કે નિરીક્ષણની ન્યૂનતમ જરૂરિયાત પડે, બરાબર, નિરીક્ષણ ઓછું કરે ચાલે, જ્યારે પહેલાંમાં વધુ પડતા નિરીક્ષણની આવશ્યકતા હોય છે, બરાબર ને। ખરાબ કામ કરતો હોય તો તેને આપણે રોજ જોવું પડે, બરાબર, પણ સારું કામ કરતો હોય તો એક મતલબમાં સ્ટાન્ડર્ડ વસ્તુ હોય, હા, એવું આપણે કહી શકીએ। ત્યારબાદ નીચો ગેરહાજરી દર, એટલે કન્ટિન્યુઅસ પેલા કન્ટિન્યુઅસ ચાલતું હોય, જ્યારે આમાં ઊંચો ગેરહાજરી દર અને કાર્ય પ્રત્યે શિથિલતા, કોઈ કામ કરે નહીં કરે ને એવું હતું, આમ એ જ રીતે નીચો કર્મચારી ફેરબદલી, બરાબર છે, આમાં મતલબમાં ટ્રાન્સફર કે બીજો કોઈ માણસ આને કાઢી મૂકે બીજા નવો લઈ દો એવું ઓછું થાય, હે ને, જ્યારે પહેલાંમાં કેવું ફેરબદલી ચાલે કે ભાઈ તારું કામ નથી બીજો માણસ લાવો, તારું કામ નથી ત્રીજો માણસ લાવો, એ રીતે, બરાબર, એ જ રીતે મતલબમાં
જે ઊંચું જે હોય ને, મતલબમાં ઊંચા જુસ્સાની અસર, તેમાં ફરિયાદ બી ઓછી આવે અને કચવાટ બી ઓછો થાય. બરાબર, જ્યારે પહેલાંમાં કેવું ફેરબદલી થતી હોય એટલે કચવાટ બી વધારે હતો, કર્મચારી કર્મચારી વચ્ચે મતલબ વૈમનસ્ય પછી અને સંઘર્ષ તથા મેનેજમેન્ટ પ્રત્યે વધુ પડતી ફરિયાદ અને કચવાટ રહેતી હોય છે. ભાઈ આટલું આ અને આ કામ કર્યું તો મેં આટલું કર્યું છે તો મને કેમ સેલરી ઓછી, મને કેમ વધારે, આ રીતેની વસ્તુ ચાલતી હોય છે. બરાબર, એ જ રીતે મજૂર સંઘ સાથે મીઠા સંબંધો હોય. ઊંચા સંઘ જ્યારે મજૂર સંઘનું વર્ચસ્વ અને મજૂર ચળવળ ગાય છે એવું હોઈ શકે. ત્યારબાદ વાત કરીએ તો કાર્ય સંતોષનો અર્થ અને લક્ષણ. બરાબર, તો એની અંદર આપણે કીધું છે કે ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોબ સેટિસ્ફેક્શન. જોબ સેટિસ્ફેક્શન બા તો કાર્ય સંતોષ એટલે કર્મચારીઓને મતલબમાં તેનું કાર્ય સંતોષ એટલે કર્મચારીઓ તેના કાર્ય તરફનું વલણ કેવું છે ને તે આપણે જોઈ શકીએ. બરાબર, તો ઊંચા કાર્ય સંતોષથી કર્મચારીઓની સામૂહિક રીતે એકમની મતલબમાં બરાબર ને એકમ તરફની પ્રતિબદ્ધતા એટલે કમિટમેન્ટ સ્પષ્ટ થતું હોય છે. બરાબર, અને પહેલું એણે કીધું છે આ કાર્ય સંતોષ એટલે કર્મચારીનું તેના કાર્ય તરફનું વલણ કેવું છે ને એ કાર્ય સંતોષથી કર્મચારીઓની સામૂહિક રીતે એકમ તરફથી પ્રતિબદ્ધતા કમિટમેન્ટ સ્પષ્ટ થાય છે. તો બીજું આપણે કીધું કે ઈ એ લોક જે હતું તેણે કાર્ય સંતોષની એક વ્યાખ્યા આપેલી ભાઈ, કે શું કીધેલું એણે કે કર્મચારી બરાબર છે એટલે કે કાર્ય સંતોષ એટલે કર્મચારીનું કાર્ય અને કાર્ય અનુભવ તરફનું પ્રસન્ન અને હકારાત્મક સ્વરૂપનું લાગણી વિષયક વલણ જે હોય ને, બરાબર, આમ કમિટમેન્ટ એમ કે આ ભાઈ આ કામ કરીશ ને કામ એકદમ ઇફેક્ટિવ હોય બરાબર છે એવો વિશ્વાસ, બરાબર, તો તેને આપણે કાર્ય સંતોષ તરફની નીચેની લાક્ષણિકતાઓ દ્વારા સમજીશું. બરાબર, તો સૌપ્રથમ આપણે કીધું છે કે કાર્ય સંતોષ એ કર્મચારીનું કાર્ય તરફની લાગણી વિષયક હકારાત્મક વલણ જ છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ કાર્ય સંતોષને કારણે બરાબર કાર્ય સંતોષને કારણે અપેક્ષિત પરિણામો કરતાં પણ ઊંચા પરિણામો પ્રસ્થાપિત થાય છે. બરાબર, ઊંચા પરિણામો પણ શું થાય પ્રસ્થાપિત થતા હોય છે. બરાબર, ત્યારબાદ કીધું કે ભાઈ કાર્ય સંતોષ દ્વારા કર્મચારીની એકમ તરફની પ્રતિબદ્ધતા એટલે કમિટમેન્ટ સ્પષ્ટ થાય છે. બરાબર, કે મતલબમાં એક નિયમથી ચાલે અને એક કામ પ્રત્યેની મતલબમાં બધી 110% એણે આપેલું હોય તો તે આપણે કહી શકીએ. બરાબર, કમિટમેન્ટ એમ. ત્યારબાદ આપણે વાત કરીએ તો ફેક્ટર અફેક્ટિંગ ધ જોબ સેટિસ્ફેક્શન, તો કાર્ય સંતોષને અસર કરતા પરિબળો કયા કયા છે. બરાબર, ને આનો આપણને ક્વેશ્ચન જીટીઓની અંદર બી પૂછી શકાય અને ધારો કે આપણે મિડ સેમ લેવાય તો એની અંદર પણ હું પૂછી શકું. આની અંદર ખ્યાલ આવે આ ક્વેશ્ચન, કામદારોની નોકરી સંતોષને અસર કરતા પરિબળોની યાદી બનાવો એવું આપણે કહી શકીએ. બરાબર, તો સૌપ્રથમ આપણને કીધું છે કે કાર્ય સંતોષ એ કર્મચારીનું કાર્ય તરફની આવકાર્ય વલણ છે જેને નીચે મુજબ વિકસાવી શકાય છે. પહેલું આપણને કીધું કે કાર્ય અને તેનું સ્વરૂપ, બરાબર, એટલે ધ વર્ક એવું આપણે કહી શકીએ. કાર્ય અને તેનું સ્વરૂપ, તો દરેક પ્રવૃત્તિના દરેક કાર્ય ભાગો એટલે કે જોબ કન્ટેન્ટ હોય છે. બરાબર, દરેક પ્રવૃત્તિના અનેક કાર્ય ભાગો એટલે જોબ કન્ટેન્ટ હોય છે. તો કર્મચારીને કાર્ય બજાવતા સહજ રીતે સંતોષ મળતો, હા સહજ રીતે શું તો કે સંતોષ મળતો હોય છે. જેમ કે ગમતું કામ કરવાથી દરેકને અનેરો આનંદ પ્રાપ્ત થાય છે, પણ કામ નહીં ગમતું હોય ને આપણી પાસે કરાવ કરે તો એ આપણને કંટાળો લાગે, એફિશિયન્સી ઘટે એમાં. બરાબર છે ને, ટાઈમ બરબાદી થાય, બરાબર છે, પ્રોડક્ટિવિટી આપણને ખરાબ મળે એવું આપણે કહી શકીએ ને. પણ જે વસ્તુમાં એ માહિર છે, એની સ્કિલ છે, તે વસ્તુમાં એ કામ કરશે તો એનું મતલબમાં
ઇમ્પ્રુવમેન્ટ વધારે થશે, બરાબર છે, એવું આ કહેવા માગે છે. ત્યારબાદ પગાર અથવા વળતર, હા ને, એટલે પે ઓર રિવોર્ડ. તો પગાર અથવા નાણાંની સહાયથી કર્મચારી માત્ર ખોરાક, રહેઠાણ, પોશાક જેવી પ્રાથમિક જરૂરિયાતો જ પૂર્ણ નથી કરતો, પરંતુ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ સક્ષમ બને છે, બરાબર. એટલે સપોઝ આપણે કહીએ કે ભાઈ આ કંપની ધરકે મને કોઈ કંપનીમાં રિક્રુટ કર્યું છે, બરાબર છે, અમદાવાદ વગેરેમાં, બરાબર. તો ત્યાં મારે રહેવું, ખાવું, પીવું બધું પણ કંપની ઓફર કરે, બરાબર. કેમકે મારી જરૂર છે એમને, ખાસ સ્કિલ છે ને મારી પાસે, જે કામ હું કરી શકું એ બીજા ઓછી કે પેલી વસ્તુથી કરતા હોય છે, બરાબર. એટલે હું પગાર ધોરણ પણ એ રીતે રાખું અને મને આ બધી ફેસિલિટી પણ આપે અને મને પોષાય એવું હોય તો હું ત્યાં જોબ કરવા જતો રહું. પણ મારા જ અગેન્સ્ટમાં કોઈ ડબલ સેલેરી માગતું હોય, બરાબર, ને હું એના કરતાં ઓછી સેલેરી માગતું હોય, એને કંપનીવાળાને જે પોસાતું હોય, જે સ્કિલ છે એ બધું ચેક કરતા, મતલબ ઓવરઓલ જે લઈ લે તેના પરથી એ લોકોને ખ્યાલ આવી જાય કે હા, આ માણસને આપણે રિક્રુટ કરી શકીએ છીએ, બરાબર. તે પ્રમાણેનું હોય, બરાબર. એટલે પગાર અથવા વળતર અને સારું કામ કરે તો સારો રિવોર્ડ પણ આપણને મળી શકે છે, બરાબર. એનું વળતર પણ આપણને મળતું હોય છે, બરાબર. ત્યારબાદ આપણે નિરીક્ષણની વાત કરીએ, એટલે કે સુપરવિઝન, બરાબર છે ને. તો સુપરવિઝનની અંદર આપણને કીધું છે કે વૈદિક વ્યવસ્થાતંત્રમાં અધિકારી મદદનીશ વચ્ચેના સંબંધમાં અધિકારી મદદનીશને સત્તા જવાબદારીઓ સોંપે છે, બરાબર, અને તેઓને માર્ગદર્શન પણ આપે છે, બરાબર. અને કાર્યવહેંચણી ઉદ્ભવતી સમસ્યાઓ ઉકેલવામાં સહાયરૂપ નીવડે છે, બરાબર. તો ઉત્પાદનલક્ષી એટલે કે પ્રોડક્શન સેન્ટર્ડ નિરીક્ષણની સરખામણીમાં કાર્ય કર્મચારીલક્ષી મતલબ એટલે કે એમ્પ્લોય સેન્ટર્ડ નિરીક્ષણથી કાર્ય સંતોષમાં વધારો થતો હોય છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો, બરાબર, ત્યારબાદ વાત કરીએ તો વિકાસ અને બઢતી એટલે કે ડેવલપમેન્ટ એન્ડ પ્રમોશન્સ, હે ને. તો ડેવલપમેન્ટ એન્ડ પ્રમોશન માટે શું કીધું એણે, કે એકમમાં જ કાળક્રમે પ્રાપ્ત થતી બઢતીની તકો દ્વારા કર્મચારીને ઊંચો કાર્ય સંતોષ પ્રાપ્ત થાય છે. તો ક્રમિક વિકાસ એ દરેક વ્યક્તિની પાસે હોય, બરાબર છે ને. આપણે બી કે ભાઈ સેલરી આજે આટલી છે તો કાલે મતલબમાં 6 મહિને કે વર્ષે આટલી વધશે, બરાબર, એવું દરેકને ખ્વાઈશ હોય જ છે, બરાબર. તો આ જે બધી ખાલી પડેલી જગ્યાઓ બહારની નિમણૂકોની ભરવાના બદલે આંતરિક બઢતીમાં ભરવામાં આવે તો કર્મચારીઓ પોતાના એકમમાં બઢતી તરીકે, મતલબ બરાબર છે, બહારથી બીજા કોઈ માણસો લે એના કદાચ જૂના જ છે, એ લોકોને જો પગાર વધારે આપે તો કામ કેવું સારું થાય કે નહીં, બરાબર, જે મતલબમાં પહેલાં થતું હતું એના કરતાં સારું કામ થઈ શકે, બરાબર, એવું આપણે કહી શકીએ, ક્લિયર. તો એ જ રીતે મતલબ વધારે માણસો લેવા કરતાં જૂના જ માણસોને પગાર ધોરણ સારું આપો તો એ કામ કરશે જ વ્યવસ્થિત, બરાબર, એવું આપણે કહી શકીએ. તો આંતરિક બઢતી વરિષ્ઠતા કે ગુણવત્તા એટલે કે સિનિયરિટી ઓર મેરિટ પૈકી ગમે તે એક રીતે થઈ શકે છે, પરંતુ જો ગુણવત્તાના આધારે બઢતી આપવામાં આવે તો કાર્યદક્ષ અને બહુ જ કર્મચારીને ઊંચો કાર્યસંતોષ પ્રાપ્ત થાય છે, એવું આપણે કહી શકીએ, બરાબર. ત્યારબાદ કર્મચારી જૂથની વાત કરીએ તો વર્ક ગ્રુપ, બરાબર છે ને. તો કોઈપણ એકમમાં એક જ ઉદ્દેશ્યની પૂર્તિ અર્થે અનેક કર્મચારીઓ કાર્ય કરતા હોય છે, બરાબર. તો તેઓના આ આપસમાં મિત્રાચારી, ભાઈચારો, સહકાર અને સંકલન જળવાય તો તેમાંથી મતલબમાં કર્મચારીને કાર્ય સંતોષ પ્રાપ્ત થાય છે, બરાબર. તો અને માનવી એ સામાજિક પ્રાણી હોય, સમાજ અથવા જૂથ દ્વારા જે સ્વીકાર્ય છે, બરાબર, અને તેમની વાજબી વાતો અને વલણ અન્ય સભ્યો સમજે અને તેની કદર કરે તેવી તેની અપેક્ષા હોય છે, બરાબર, કોઈ બી માણસની હોય, બરાબર. તો જ્યાં આ પ્રકારનો સંસ્કાર જળવાતો હોય ત્યાં સ્વાભાવિક રીતે
કાર્ય સંતોષની માત્રા ઊંચી રહે છે. બરાબર, આપણે સમજી શકીએ. સિક્સ કીધું કે ભાઈ કામની ભૌતિક પરિસ્થિતિ એટલે કે વર્કિંગ કન્ડિશન શું હોય તે પ્રમાણે. તો કામની ભૌતિક પરિસ્થિતિમાં આજુબાજુનું વાતાવરણ, પૂરતો હવા ઉજાસ, ઘોંઘાટ રહિત પ્રક્રિયા અથવા તો પૂરતો પ્રકાશ, ધ્રુજારીનો અભાવ, અને વાઇબ્રેશનને વધુ નહીં થવું જોઈએ, જેવી કામની પરિસ્થિતિ દ્વારા કર્મચારીને કાર્ય બજાવવાનો આનંદ થાય છે. તો આ પ્રકારની અનુકૂળ અને મનગમતી કામગીરીની પરિસ્થિતિઓને કારણે શું થાય, તો કર્મચારી ઊંચા પ્રકારનો કાર્ય સંતોષ પ્રાપ્ત કરી શકે છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. આ બધા પ્રશ્નો આપ્યા છે તે તમે જોઈ લેજો.